વાડી ફળિયા ખાતે રહેતા ઝરીના વેપારી પર શાહપુરમાં વાવાઝોડાને લઈને ઉડેલા પતરાથી મોત થયું હોય જે મામલે પરિવારે સમાજના લોકો સાથે મળી ન્યાયની માંગ સાથે વાડી ફળિયા વિસ્તારમાં એક મૌન રેલી કાઢી જવાબદાર સામે પગલાંની માંગ કરી છે. સુરતના વાડી ફળિયા ખાતે રહેતા ઝરીના વેપારી કુણાલ ઝરીવાલાના ગત શુક્રવારના રોજ શાહપુરમાં ડોક્ટર ભક્કાના દવાખાના પાસેથી પોતે પસાર થતો હતો તે સમયે બીપર જોઈ વાવાઝોડું લઈને ફૂંકાયેલા ભારે પવનના કારણે ડોક્ટર ભક્કાના દવાખાનાની બાજુમાં ચાલતા બાંધકામ સાઇટ પરથી ઉડીને આવેલો પતરો કુણાલ ઝરીવાળાને વાગતા તેનું મોત નિપજવા પામ્યું હતું. આ મામલે પરિવાર દ્વારા ન્યાયની માંગ કરાઈ છે. વાડી ફળિયામાં ઝરીના વેપારી કુણાલ ઝરીવાલાના અપમૃત્યુ કેસમાં ન્યાયની માંગ સાથે એક મૌન રેલી યોજાઈ હતી, જેમાં બાંધકામ સાઇટ પરથી ઉડેલું પત્ર યુવાનનું મોતનું કારણ બનતા જવાબદાર સામે પગલાંની માંગ સાથે મૌન રેલી યોજાઈ હતી. પિંકી કેતન ઝરીવાલા, સુરતમાં કઈ જગ્યા પર આવ્યા? વાડી ફળિયા ચકાવાન છેરી. આ ઘટના ક્યારે બની, શું ઘટના બની? 16 તારીખે ઘટના બની છે, અને જ્યાં ઘટના બની છે એ જે મિલકત છે ઇલીગલ છે. એમને કેટલી વાર, ઘણી વાર, 3 થી 4 વારની ઘણી વાર કહી શકું એટલી એમને નોટિસ મળી છે એ મિલકતને, કે એ ઇલીગલ મિલકત છે. પણ એનું કોઈ ધ્યાન આપ્યું નથી, બિલકુલ ધ્યાન અપાયું નથી મિલકત પર. આટલી ઇલીગલ વર્ક થયો ને જે ધ્યાન નહીં અપાયું એને લીધે આટલો મોટો એક્સિડન્ટ થયો છે, ને એના લીધે આજે અમારા શેરી મોલ્લાનો છોકરો અમે અમારા હાથથી ગુમાવ્યો છે. બસ ન્યાય ઈચ્છીએ છીએ, ન્યાય ઈચ્છીએ છીએ કે અમને ન્યાય મળે, એ ઘરના લોકોને, એ દીકરાને ન્યાય મળે. જ્યાં ઇલીગલ વર્ક ચાલી રહ્યું છે, જે માળો પર માળો ચડાવી રહ્યા છે, ને જે ઓર્ડર પાસ થઈ રહ્યા છે, એ બધું કટઆઉટ થવું જોઈએ, એ થવું નહીં જોઈએ. એમનો એક દીકરી છે, એક દીકરો છે. દીકરી 13 વર્ષની છે, દીકરો 3 વર્ષનો છે. એમના પપ્પા મમ્મીનો અને એમના દીકરા બધા સાથે ઝરીનો વેપાર કરે છે. એ દીકરો એક વેપારી છે ઝરીનો, અને સ્વતંત્ર રીતે વેપાર કરે છે. આજે એ ઘરનો મોટો દીકરો છે, જે મા બાપે મોટા દીકરાને ગુમાવ્યો છે. ના, એસએમસી અને બધાને અમે એક જ વસ્તુ કહેવા માંગીએ છીએ, જે ઇલીગલ વર્ક કરી રહ્યા છે એના લીધે આજે અમારા એ મા બાપનો એકનો એક મોટો દીકરો ગુમાવ્યો છે. 3 વર્ષના દીકરા એના પપ્પાને ગુમાવ્યો છે. એનું શું, એ દીકરા દીકરીને જવાબ આપો કે એ દીકરા દીકરીને હવે શું થશે, ક્યારે એને આઈ મળશે? આવી રીતે ઇલીગલ માર પર માર ચડાવે છે, અને આટલી બધી નોટિસ આપ્યા પછી પણ એમનું કંઈ થયું નથી. કુણાલ ઝરીવાલાના અપમૃત્યુ કેસમાં યોજાયેલી મૌન રેલીમાં જવાબદારો સામે ગુનો નોંધી પગલાં લેવાની માંગ કરાઈ છે. અઝર કુરશી સાથે પ્રકાશ વર્મા.